तो मित्रों मोजिलु मैच धोरण 10 चैप्टर 4 स्वाध्याय 4.3 स्वाध्याय 4.3 नी अंदर શું આપેલું છે સૌ પ્રથમ આપણે એ જોઈ લઈએ તો કે ભાઈ સ્વાધ્યાય 4.3 ની અંદર પ્રશ્ન પહેલા ની અંદર એવું કહી દીધેલું છે કે દ્વિઘાત સમીકરણના બીજ શક્ય હોય તો પૂર્ણવર્ગની રીતે મેળવો તો સૌપ્રથમ આપણી પાસે બીજ છે કે નહીં એ તો આપણે ખબર હોવી જોઈએ अपने रकम आपेली है केवी रीतना खबर पड़े चेक कर लीए ए नी किमत बे बी नी किमत -7 सी नी किमत -3 श्रीधराचार्य सूत्र विवेचक नो उपयोग करशू डेल्टा -b² - 4ac सादरूप आपीए -7 नो वर्ग 49 -4 एम ने ए बे बी 3 सॉरी सी 3 49 -24 25 > 0 जो डेल्टा की किमत का तो जीरो आवे अने का तो धन संख्या आवे तो एना बीज शक्य होय तो बीज शक्य होय तो तमे गमे ते पद अंतिम पद मध्यम पद के प्रथम पद थी तमे आ पदावली ने पूर्णवर्ग करी शको परंतु मोस्ट ऑफ केस नी अंदर अंतिम पदावली नो वधारे पड़तो उपयोग थाय अंतिम पदावली नो आपणी पासे सूत्र छे मध्यम पद नो वर्ग छेदमा 4 गुणा प्रथम पद मध्यम पद आपेलू छे आखे आखू पद लेवानू -7x आखा नो वर्ग 4 गुणा प्रथम पद नो वर्ग अहींया 7 नो वर्ग 49 x नो वर्ग केन्सल थशे हवे एक वस्तु नो ध्यान दे पेला 2x नो वर्ग -7x लखी नाखवानू पछी जे अंतिम पद आवे ई एक वार प्लस करवानू अने एक वार बाद करवानू पछी जे छेल्लू पद छे +3 एम ने लखी नाखो एक वस्तु नो मित्रो ध्यान दे आ जे पेली 3 पदावली छे ये हमेशा पूर्णवर्ग पदावली तरीके नो उपयोग करवानो मीन्स के आनु वर्गमूल काढवानो 2 नो वर्गमूल नो निकले तो वर्गमूल 2 x² नो वर्गमूल निकले छे तो x निशानी मध्यम पद नी माइनस 49 नो 7 8 नो वर्गमूल 4 2 8 4 नो वर्गमूल 2 અને 2 નું નો નીકળેલો વર્ગમૂળ 2 આખા કૌંસનો વર્ગ ત્યાર પછી લસા લેવાનો 8 તેરી 24 પણ નિશાની માઇનસ કાઢો એટલે 49 માઇનસ 6 પ્લસ અને 24 પ્લસ 6 માઇનસ આ 25 ના છેદમાં 8 આવ્યો આ પદ અત્યારે એમના જ રાખીશ 25 નું વર્ગમૂળ કેટલું નીકળે 5 8 નું વર્ગમૂળ 2 હવે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો આખા આખાને a કયો આખા આખાને b કયો આખાને b આ આખાને a a નો વર્ગ -b નો વર્ગ a -b a + b અહીંયા a ની જગ્યાએ વર્ગમૂળ 2x -7 ના છેદમાં 2 વર્ગમૂળ 2 છે અને b ની જગ્યાએ 5 ના છેદમાં 2 વર્ગમૂળ 2 એકવાર નિશાની માઇનસ આવશે અને એકવાર નિશાની પ્લસ હવે લસા ગુસામાં ધ્યાન રાખે આ બે સરખું હોય તો અંશનો ડાયરેક્ટ સરવાળો થતો હોય તો સરવાળોને બાદબાકી થતો હોય તો બાદબાકી અહીંયા સરવાળો થાય પણ નિશાની માઇનસ આવશે 7 ને 5 12 2 વર્ગમૂળ 2 2 6 12 એટલે વર્ગમૂળ 2x -6 ના છેદમાં વર્ગમૂળ 2 અહીંયા એમ જ 5 માંથી 7 બાદ થઈ તો -2 2 1 2 તો હવે આ માઇનસ છે અને 0 સાથે સરખાવો તો પ્લસ થઈ જશે અને વર્ગમૂળ 2 અહીંયા આવશે તો વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 એટલે 2 થઈ જશે 2 3 6 અહીંયા પણ એ જ રીતના આવશે 1 ના છેદમાં વર્ગમૂળ 2 બરાબર x 1 ના છેદમાં 2 સેમ ટુ સેમ આમાં પણ ડેલ્ટાની મદદથી ધન આવે છે તો શક્ય છે અંતિમ પદ શોધી અંતિમ પદ મળે છે 1 ના છેદમાં 8 પ્રથમ બે પદ એમને લખી નાખું પછી જે અંતિમ પદ આવે એને એકવાર ઉમેરો એકવાર બાદ કરો અને છેલ્લું પદ -4 અને પૂર્ણવર્ગ બનાવો આ 3 ને આનું વર્ગમૂળ શક્ય નથી તો વર્ગમૂળ 2 આનો વર્ગમૂળ શક્ય છે તો x નિશાની પ્લસ 1 ના છેદમાં 2 વર્ગમૂળ 2 આનો લસા લો 8 4 32 હવે 2 માંથી નિશાની માઇનસ છે એટલે -33 ના છેદમાં 8 33 નું વર્ગમૂળ નો નીકળે વર્ગમૂળ 33 8 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 આખા કૌંસનો વર્ગ અને આખે આખાને a કયો અને આખે આખાને b a² - b² a - b a + b એકવાર માઇનસ રાખો એકવાર પ્લસ અહીંયા 2 ના છેદ સરખા છે એટલે 1 - વર્ગમૂળ 33 ના છેદમાં 2 વર્ગમૂળ 2 અહીંયા પણ સરખા છે તો 1 + 2 વર્ગમૂળ 2 ધ્યાન દે મિત્રો એક વસ્તુ ફાઇનલ આ આખે આખાને સામેની બાજુ લઈ જાઓ એટલે 2 ને માઇનસ લાગે તો માઇનસ છે એ પ્લસ થઈ જશે અને પ્લસ છે એ માઇનસ હવે એક વસ્તુ અહીંયા વર્ગમૂળ 2 આવે તો વર્ગમૂળ 2 2 એટલે 2 2 4 અહીંયા એવી જ રીતના થશે 2 પ્લસ છે 2 શું થઈ જશે માઇનસ બરાબર છે ત્યાર પછીનો જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ નંબર આપણી પાસે આવશે કયો આવશે તો કે ઈ એક્ઝામ્પલ નંબર આવશે આપણી પાસે સૌ પ્રથમ ત્રીજો એક્ઝામ્પલથી શરૂઆત કરીએ છીએ મિત્રો આ જ મેથડ બીજું કોઈ જ પ્રકારનું ચેન્જીસ નથી એની અંદર કેવી રીતના શું તે એકવાર ચેક કરી લઈએ વળી પાછું આ જ રીતના
ए बी सी मेळवो, डेल्टा मेळवो, डेल्टा जीरो मळे छे तो आमां बीज मळशे, वात साची पण समान बीज मळशे। अंतिम पद मध्यम पदनो वर्ग, अंतिम पद शुं आव्युं त्रण। जो आ जे संख्या छे समजजो, अहीं अंतिम पद छेलू ज पद मळे, एमां छेलू पद केटलू छे त्रण, तो अंतिम पद ई त्रण मळे। तो हवे उमेरवानी के बात करवानी जरूर नथी केम के ऑटोमेटिक जीरो थी जशे। तो ईनू स्टेप लखो अने वर्गमूळ काढी लो, बेनू चारनू वर्गमूळ बे, एक्स स्क्वेरनू वर्गमूळ एक्स, त्रणनू वर्गमूळ वर्गमूळ त्रण। बे पद छे, वर्ग ने दूर करो, सामान्य बाजू वर्गमूळ लागे, आमां बे बीज सरखा आवशे, माइनस वर्गमूळ त्रणना छेदमां बे माइनस, तमने तेम लागे के अहींया तो एक ज छे, पण अहींया वर्ग होवाने लीधे अहींया बे एक साथ है ई आवशे। हजी एक वार खास ध्यान, अहीं अंतिम पद ज, अहीं अंतिम पद केटलू मळ्युं त्रण, अने छेलू पद ई केटलू छे त्रण, समान होय त्यारे बे बीज केवा आवशे समान। त्यार पछीनो जे एक्जाम्पल छे मित्रो, ए डेल्टानी किंमत माइनस मळे छे तो वास्तविक बीज शक्य छे नहीं। आ चारे चार जे प्रश्नो छे मित्र, एनो उकेल आपणे द्विघात सूत्रनी मददथी मेळवीए। तो अहींया सुधी तो मेळवता हता खास के भाई डेल्टा पच्चीस, अहींया सुधी दरेक एक्जाम्पलमां मेळवेलू छूं। हवे आ जे एक्जाम्पल करूँ छूँ ई श्रीधर आचार्य सूत्र अथवा तो द्विघात सूत्र तरीके ओळखाय छे। डेल्टा बराबर केटलू मळ्युं पच्चीस, अहींया वर्गमूळ डेल्टा पच्चीसनું वर्गमूळ पांच काढी लो, शुं काम सूत्रमां जरूर पड़शे। श्रीधर आचार्यनું सूत्र आवुं छे કે ભાઈ બીજનું સ્વરૂપ માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ ડેલ્ટાના છેદમાં ટુ એ, સાતના છેદમાં ડેલ્ટાનું વર્ગમૂળ, શું કામ કાઢ્યું ખબર પડી, કેમ કે વર્ગમૂળમાં ડેલ્ટા છે, કેટલું નીકળ્યું પાંચ। હવે એક બીજને આલ્ફા કહો એટલે એકવાર પ્લસ લેવાનું થાય, અને બીજા બીજને બીટા એટલે એકવાર માઇનસ, સાત વત્તા પાંચ બાર, તો આલ્ફા બરાબર ત્રણ અને બીટા બરાબર એકના છેદમાં બે છે। આગળ ઓલરેડી આપને આ દાખલામાં એ જ પ્રમાણે છે એ જવાબ મળી ગયેલો છે, ત્રણ અને એકના છેદમાં બે। ત્યાર પછીનો જે મિત્રો એક્ઝામ્પલ છે આપણી પાસે, એ કેલ્ક્યુલેશન કરીએ કેવી રીતના થશે એ પણ ચેક કરી લઈએ। સૌ પ્રથમ આપણી પાસે બીજો એક્ઝામ્પલ છે, શું છે તો કે ભાઈ બે એક્સનો વર્ગ વત્તા એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો, એ બી સી શોધો, ડેલ્ટાની કિંમત છે એ ગ્રેટર ધેન ઝીરો મળી, ડેલ્ટાની કિંમત ગ્રેટર ધેન ઝીરો મળે તો આપણી પાસે સૌ પ્રથમ શું આવશે તો કે ભાઈ બીજનું સ્વરૂપ માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ ડેલ્ટાના છેદમાં ટુ એ, માઇનસ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ તેત્રીસના છેદમાં ચાર, એકવાર આલ્ફા લ્યો ત્યારે પ્લસ નિશાની લ્યો, એકવાર બીટા લ્યો ત્યારે કેવી નિશાની લ્યો માઇનસ, રાઈટ। આમાં એ બી સી શોધો, ડેલ્ટાની કિંમત ઝીરો, હવે અહીંયા ડેલ્ટાની કિંમત ઝીરો મૂકી દો તો આપણી પાસે જવાબ શું આવે, માઇનસ બીના છેદમાં ટુ એ, તો બીની કિંમત આપણી પાસે કેટલી છે, ચાર વર્ગમૂળ ત્રણના છેદમાં બે, ચાર ચાર કેન્સલ, વર્ગમૂળ ત્રણના છેદમાં બે, આમાં પણ કેટલી મળશે, વર્ગમૂળ ત્રણના છેદમાં બે। ત્યાર પછી ડેલ્ટાની કિંમત માઇનસ મળે છે, વાસ્તવિક બીજ શક્ય નથી। તો આ ચારે ચાર એક્ઝામ્પલ પણ પૂર્ણ વર્ગની કેવી રીતે કરો તો આ જ જવાબ મળે, જવાબમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવશે નહીં, રાઈટ। ત્યાર પછીના જે એક્ઝામ્પલ છે એમાં એવું આપણે કહી દીધેલું છે, પ્રશ્ન ત્રીજો, નીચેના સમીકરણના બીજ મેળવો, હું શ્રીધર આચાર્યની રીતથી મેળવું, સહેલા પડશે અથવા તો અવયવ પાડીને, એક્સ ગુણ્યા એક્સ, એક્સનો વર્ગ માઇનસ એક્સ, એક્સ એમ જ, એક્સ અહીં આવશે અને આ બાજુ લેવું, એ બી સીની કિંમત મેળવું, ડેલ્ટાની કિંમત તેર, વર્ગમૂળ ડેલ્ટા આપણી પાસે મળશે તેર, તો આપણી પાસે બીજનું જે સ્વરૂપ આવશે માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ ડેલ્ટાના છેદમાં ટુ એ, ત્રણ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ તેરના છેદમાં બે, એકવાર આલ્ફા લ્યો તો પ્લસ નિશાની આવે, એકવાર બીટા લ્યો તો માઇનસ નિશાની આવે। સેમ ટુ સેમ મિત્રો બીજા એક્ઝામ્પલમાં આગળ વધીએ, લસાલો આનો અહીંયા આનો અહીંયા છેદમાં બે ગુણાકાર, એક્સ માઇનસ સાત પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ છેદમાં આ બીનો ગુણાકારનો અહીંયા મૂકી દઉં છું, આ કેન્સલ, માઇનસ અગિયાર અને આ અગિયાર બે કેન્સલ થઈ જાય, કેમ કે નિયમ છે સામસામેની બાજુ હોય તો તમે કેન્સલ કરી શકો છો, રાઈટ। ત્યાર પછી આપણી પાસે આવશે અહીંયા ત્રીસ, અહીંયા પણ માઇનસ, અહીંયા એકડો છે તો અહીંયા આવશે, રાઈટ। સાદરૂપ આપું, એ બી સીની કિંમત મેળવું, ડેલ્ટાની કિંમત આપણે મળશે, કેટલી મળે છે ભાઈ ડેલ્ટાની કિંમત, તો કે ભાઈ ડેલ્ટાની કિંમત એક મળે, એક ગ્રેટર ધેન કેવો છે ઝીરો, ઝીરો હોય તો આપણી પાસે બીજનું સ્વરૂપ કેવું આપી દીધેલું છે, તો કે ભાઈ માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ ડેલ્ટાના છેદમાં ટુ એ। અહીંયા તમે એક વસ્તુ જુઓ, બી માઇનસ ત્રણ છે તો માઇનસ માઇનસ કેવું થઈ જશે પ્લસ ત્રણ, પ્લસ ઓર માઇનસ એકનું વર્ગમૂળ તો એક જ થાય, આલ્ફામાં પ્લસ મૂકો તો ચારના છેદમાં બે, એટલે જવાબ કેટલો આવશે બે।
बे बे चार त्यार पछी मित्रों बीटा में छे ई केटलू मूको त्रण माइनस एक ना छेद में बे बे ना छेद में बे एटले एक राइट। तो अहीं जे चेप्टर छे स्वाध्यायनो प्रश्न त्रण पूर्ण थाय छे। बाकी ना कूट प्रश्नों छे जे नेक्स्ट वीडियो में अपलोड करवामां आवशे। जो तमने अमारा वीडियो गमे लो तो लाइक करो, शेर करो, सब्सक्राइब करो। चेनलनुं नाम छे मोजीलू। जय हिंद, जय भारत, भारत माता की जय।